જય માતાજી સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ, ધ કી ઓફ સક્સેસ. જય માતાજી. વિદ્યાર્થીઓ, હવે સ્વાધ્યાય 3.2 ની અંદર બે વિશિષ્ટ પ્રકારના મધ્યક જોવાના છે આપણે, જેમાં પહેલો છે મિશ્ર મધ્યક. એટલે કે જ્યારે તમને એક કરતા વધારે સમૂહ આપેલા હોય, સૂત્ર આપણે અહીંયા અવલોકિત કરી શકીએ છીએ, x1 બાર x2 બાર xk બાર. જો આપણી પાસે કે સમૂહ હોય, હવે આ તો જે છે એ થોડું લાંબુ થઈ જાય, કે લખ્યું છે એટલે જનરલમાં, માત્ર વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓ વિચારો કે બોયઝ હોય છે, ગર્લ્સ હોય છે, છોકરા હોય છે, છોકરી હોય છે, તો અહીંયા આપણી પાસે વર્ગખંડની અંદર બે જ સમૂહ કહેવાય, પહેલો સમૂહ અને બીજો સમૂહ. છોકરાઓની સંખ્યાને આપણે n1 કહીએ, છોકરીઓની સંખ્યાને આપણે n2 કહીએ. એટલે અહીંયા n1 n2 ની વાત કરી છે, આપણે માત્ર બે જ સમૂહની વાત કરીએ છીએ. x1 બાર x2 બાર એટલે છોકરાઓના માર્ક્સ એટલે કે ગુણની સરેરાશ, એને આપણે x1 બાર કહીએ, છોકરીઓના ગુણની સરેરાશને x2 બાર કહીએ. અને જો આપણે આખા વર્ગખંડનો મિશ્ર મધ્યક શોધવો હોય, સામાન્ય રીતે નોર્મલી આપણે બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા બે કરતા હોઈએ, ભાગ્યા અવલોકનની સંખ્યા કરતા હોઈએ છીએ, પરંતુ જો તમને અવલોકનોની અલગ અલગ માહિતી ન આપી હોય, એટલે કે માત્ર બહેનોનો સરેરાશ આપી દીધી હોય x2 બાર, ભાઈઓની સરેરાશ ગુણની x1 બાર આપી દીધી, આપણને એ ખબર છે ભાઈઓ બહેનો કેટલા છે, અને એના પરથી જો તમારે વર્ગખંડની સરેરાશ શોધવી હોય તો આ મિશ્ર મધ્યકનો ઉપયોગ થશે. અવલોકનો આપણી પાસે ન હોય ત્યારે આ વધુ ઉપયોગી થશે. તો મિત્રો, પહેલો દાખલો જે છે આનો આપણે અવલોકન કરી લઈએ. દાખલા નંબર પહેલો, પેજ નંબર 81 ઉપર, એક ફેક્ટરીના 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક. જો દૈનિક વેતન નથી આપ્યું, એ 75 કુશળ કારીગરોને જે પણ રૂપિયા આપતા હશે એની સરેરાશ અથવા મધ્યક આપેલો છે. તો કુશળ કારીગર છે, ત્યાર પછી 125 બિન કુશળ કારીગરોનો દૈનિક વેતનનો મધ્યક, 150 છે. તો બધા કારીગરોના વેતનનો મધ્યક, જે પ્રમાણે મેં તમને વિદ્યાર્થીઓના સંદર્ભમાં કીધું કે ભાઈઓની સંખ્યા હોય, બહેનોની સંખ્યા હોય, ભાઈઓના ગુણની સરેરાશ હોય, બહેનોના ગુણની સરેરાશ હોય, કુલ સરેરાશ શોધવી હોય તો આનો ઉપયોગ થાય, એવું જ અહીંયા છે. તો સૌથી પહેલા આપણે અહીંયા લખીશું n1 બરાબર કુશળ કારીગરોની સંખ્યા છે, સિમ્પલ ઓબ્જેક્ટિવ ટાઈપમાં પૂછી શકે, 2 માર્કની અંદર સેક્શન સી માં, વિભાગ સી માં એ આપણને આપી છે 75. હવે કુશળ કારીગરોનું દૈનિક વેતન એ જે અંદર આપેલું છે મિત્રો, રકમમાં એ જ લખવાનું છે, દૈનિક વેતનનો મધ્યક કહેવાશે અથવા સરેરાશ, જે આપણને આપ્યું છે રૂપિયા 280. બીજું ગ્રુપ છે એટલે કે એમાં કઈ નહીં, ખાલી આગળ બિન લખી દેવાનું, બિન કુશળ તમારે પ્રશ્નની અંદરથી જ લખવાનું છે બધું. કારીગરોની સંખ્યા જે છે આપણી સમક્ષ અહીંયા એ લોકોએ આપેલી છે એ પ્રમાણે એ છે 125, અને એમની સરેરાશ એટલે કે બિન કુશળ કારીગરોના દૈનિક વેતનનો મધ્યક જે આપણી સમક્ષ મિત્રો રેડી છે એ આપણને આપેલો છે રૂપિયા 150. હવે આના ઉપરથી જે પ્રમાણે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે બે વિભાગ આપેલા છે, બે સમૂહ આપેલા છે, અને પ્રશ્નમાં પૂછ્યું છે કે બધા કારીગરોના વેતનનો મધ્ય માટે, બધા જ કારીગરોના વેતનનો મધ્ય અંગ્રેજીમાં એને કમ્બાઇન્ડ મીન કહેવાય છે મિત્રો, મિશ્ર મધ્યક એટલે કમ્બાઇન્ડ મીન, અંગ્રેજી નામ પણ યાદ રાખવું જરૂરી છે. એના ઉપરથી સંકેત છે, આમ તો એક્સ બાર લખતા હોય નીચે સી લખ્યો છે, એટલે એક્સ બાર સી જે છે, અહીંયા બે જ ગ્રુપ છે એટલે n1 x1 બાર વત્તા n2 x2 બાર. જો ત્રણ ગ્રુપ હોય તો આમાં ત્રીજો ભાગ n3 x3 બાર એડ કરી દેવાનો, અઘરું કશું જ નથી. n1 આપણી સમક્ષ 75 છે, આ 280 છે, n2 125 છે, અને x2 બાર 150 છે. n1 75 વત્તા 125, કેલ્ક્યુલેટરના ઉપયોગ વગર જવાબ શક્ય નથી, એટલે શાંતિથી ગણતરી વ્યવસ્થિત રીતે કરી લેવાની. 21,000 આપણને મળશે 75 × 280, ત્યારબાદ 125 × 150 જે આપણને મળે છે 18,750, ભાગ્યા આ થશે 200, એટલે સરવાળો કરી લઈએ તો 39,750 સરેરાશ માટે આવા 200 વડે ભાગીએ એટલે કે આપણને સરેરાશ જે છે એ મળશે 198.75 રૂપિયા. તો મિત્રો, આ જે છે એ આપણો
જવાબ થયો સરેરાશ થઈ બંનેની. પહેલાની સરેરાશ કુશળ માટે 280 રૂપિયા હતા, બિન કુશળ માટે 150, અને બંનેની સરેરાશ આપણને મળે છે એ છે, જોઈ શકીએ છીએ આપણે, 198.75. મિત્રો આવો જ એક દાખલો છે, દાખલા નંબર 4, તેના તરફ પ્રયાણ કરી લઈએ સાથે સાથે જ. બે દાખલા મિત્રો મિશ્રિત મધ્યકના છે, કમ્બાઇન્ડ મીનના છે, મિશ્ર મધ્યકના, અને બાકીના બે ભારિત મધ્યકના છે. નાનકડો સેશન રહેશે આજનો 3.2 માટેનો. રકમની અંદર કહે છે પ્રશ્ન નંબર 4, પેજ નંબર 82, એક વિદ્યાર્થીને 7 થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક 62 છે. થિયરી પેપર એટલે થિયરી પેપરની સંખ્યા, એને આપણે N1 કહીશું. આમ તો આપણે તો એ જ પ્રકારે હોય છે, સાયન્સની અંદર પ્રેક્ટિકલ થિયરી એવું હોય છે, બરાબર, જે 7 છે, અને થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક એને આપણે X1 બાર કહીશું. એ લોકોએ સરેરાશ એની આપી છે 62, બરાબર. ત્યાર પછી કે છે 3 પ્રેક્ટિકલ પરીક્ષામાં તેના ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ. એટલે N2 આપણી પાસે છે પ્રેક્ટિકલ ના પેપરની સંખ્યા, બરાબર, પ્રેક્ટિકલ એ આપણી સમક્ષ છે 3, પણ અહીંયા એ લોકોએ આપણને કીધું છે X2 બાર જે છે એ આપણી પાસે નથી. અને સાથે સાથે જ્યારે કોઈ એક ચલ ના હોય તો બીજાની કિંમત આપવી પડે. સંપૂર્ણ પરીક્ષામાં તેના ગુણનો મધ્યક, કમ્બાઇન્ડ મીન આપેલો છે, મિશ્ર મધ્યક સંપૂર્ણ પરીક્ષામાં, એટલે આમાં તમને એ ખબર પડવી જોઈએ કે આપણે આગળ જોયું એ પ્રમાણે કુલ બધા સંપૂર્ણ એ આપેલું હોય તો એ X3 બાર થશે, પરીક્ષામાં ગુણનો મધ્યક જે છે એ બરાબર આપણી પાસે છે 68. તમારે આની જગ્યાએ ધારણા કરવી હોય બીજા મધ્યક માટે તો તમે ABC કે એવું કંઈ ધારીને કરી શકો, અથવા આપણે X2 બારની જગ્યાએ X2 બાર રાખી લઈશું. એટલે આપણે હવે એ જ સૂત્ર વાપરવાના છીએ, સંપૂર્ણ પરીક્ષાના ગુણનો મધ્યક વસ્તુ એની એક છે, ખાલી થોડો અપ્રોચ થોડી સિસ્ટમ ચેન્જ થશે આમાં. કમ્બાઇન્ડ મીન આપણી પાસે છે 68, N1 આપણી પાસે 7 છે, X1 બાર 62 છે, N2 3, X2 બાર શોધવાનો છે. N1 વત્તા N2 એટલે 7 વત્તા 3, એટલે હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે આપણે. 62 × 7 434, 3X2 બાર એમના એમ રાખીશું, નીચે 10 × 68 એટલે 680, 434 બાદ કરીએ એટલે કે 3X2 બાર આને ડાબી બાજુ લઈ જઉં છું એટલે માઇનસ થશે 434, બરાબર, 680 − 434 જે મળશે 246. એટલે કે પ્રેક્ટિકલ પરીક્ષા છે એના ગુણની સરેરાશ 246/3 એ જે છે આપણને મળશે 82, બરાબર. એટલે પ્રશ્ન જે આપણને એ લોકોએ પૂછ્યો હતો એનો જવાબ આપણી સમક્ષ રેડી છે, પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણનો મધ્ય 82. તો મિત્રો આ પહેલો વિભાગ પૂરો થયો, આપણે 4 દાખલા છે એમાંથી 2 દાખલા છે એ મિશ્ર મધ્યક વાળા છે, અને બાકીના જે 2 છે એ આપણને એ લોકોએ આપેલા છે ભારિત મધ્યક ને એ જોવાના છીએ. પણ આ સાથે સંલગ્ન એક ઉદાહરણ 12 છે મિત્રો, પેજ નંબર 80 ઉપર, એ પણ આના જેવું જ છે. એમાં ક્રિકેટની વાત કરેલી છે કે 20 ઓવરમાં 8.25 રન રેટથી સ્કોર કરવો પડે છે, એ કમ્બાઇન્ડ મીન આપી દીધેલો છે. 12 ઓવરના અંતે 7.25 છે તો બાકીની 8 ઓવરમાં કેટલા, તો સેમ આ જ સૂત્ર વાપરવાનું છે અને તમારે ગણતરી કરવાની રહેશે. એટલે અગત્યનો દાખલો ટીક કરજો, ઉદાહરણ નંબર 12. હવે આપણે આગળ વધવાના છીએ આપણા ભારિત મધ્યક તરફ. તો મિત્રો હવે ભારિત મધ્યક તરફ પ્રયાણ કરીએ. હવે જ્યારે અમુક વાર એવું થતું હોય કે કોઈ પણ વસ્તુના સંદર્ભમાં એનો ભાર આપવામાં આવતો હોય, વેઇટેજ આપવામાં આવતું હોય, જેમ કે અહીંયા ચોખા છે એનો ભાર 7 છે, ઘઉંનો ભાર 10 છે, આ રીતે ભાર જ્યારે આપેલા હોય ત્યારે એ સમયે આપણે ભારિત મધ્યક શોધવાનો રહેશે. અને જનરલી આમાં તમને પ્રશ્નમાં ચોખ્ખું લખીને જ આપશે. 2 દાખલા છે આપણા,
દાખલા નંબર 2 અને 3 ચોખ્ખું સ્પષ્ટ લખીને જ આપશે કે ભારિત મધ્યનો ઉપયોગ કરો. એટલે ભારને આપણે ડબલ્યુ કહીશું, એ સિવાય જે છે એ અવલોકનને આપણે એક્સ કહીશું. હવે ડબલ્યુ આઈ એક્સ આઈ એટલે કંઈ નહીં, બીજો અને કંઈ જ ભાગ નથી. આપણે એક્સ અને ડબલ્યુનો જે છે એ ગુણાકાર કરવાનો છે સિમ્પલ, બરાબર. અને ત્યાર પછી સિગ્મા ડબલ્યુ આઈ, આઈ નહીં લખીએ તો પણ ચાલશે આપણે, બરાબર. તો પ્રશ્ન છે આપણો એ પ્રમાણે જે કીધું છે એમને આપણને પેજ નંબર 81 ઉપર કે નીચેની માહિતી પરથી ભાવ આધારિત ટકાવારી ફેરફારનો ભારિત મધ્યક શોધો, બરાબર. એટલે કે ભાવ આધારિત ટકાવારી ફેરફારનો ભારિત મધ્યક, સ્પષ્ટ શબ્દમાં ભારિત મધ્યક એવો ઉલ્લેખ કરે ત્યારે આ સૂત્ર આપણે વાપરીએ છીએ. સિગ્મા ડબલ્યુ એક્સ ભાગ્યા સિગ્મા ડબલ્યુ આઈ, ડબલ્યુ આઈ એક્સ આઈ એટલે ડબલ્યુ એક્સ નો ગુણાકાર કરવાનો રહેશે, એટલે કે 7 × 134 938, ત્યારબાદ 1250, 115 × 5 એટલે કે 575, 97 × 8 એટલે કે 776, 120 × 2 એટલે કે 240. બધાનો સરવાળો લઈ લઈએ આપણે. સિમ્પલ રાશિ છે એકદમ, 3780 આપણને મળે છે આપણું સિગ્મા ડબલ્યુ એક્સ. હવે ભારનો સરવાળો બી કરવાનો છે, કારણ ભાગાકારમાં ભારનો સરવાળો છે. ધ્યાન રાખજો અવલોકનની સંખ્યા નથી અહીંયા. આપણે સિગ્મા ડબલ્યુની કિંમત આપણી સમક્ષ રેડી થઈ જાય છે, જે છે 32. કિંમત મૂકી દઈએ 3779/32, એટલે કે આપણો ભારિત મધ્યક જે છે એ આપણને મળશે 118.09. મિત્રો, 12મા ધોરણમાં તમે જ્યારે ભણશો ત્યારે આપણે આ ભાવનો ટકાવાર ફેરફાર છે એને સૂચકાંક કહેવાના છીએ, અને 100થી ઉપર જે પણ કિંમત હોય એ ભાવનો અહીંયા 100થી ઉપર એટલે 18.09, આમાંથી 100 બાદ કરવાના એટલે 18.09% જે છે એ ભાવ વધારો જોવા મળે છે એવું આપણે એમાંથી અર્થઘટન કરી શકીએ. ઓલ તો તમારે અહીંયા અર્થઘટન કરવાનું નથી, બરાબર. ટકાવારના સંદર્ભમાં 118.09% એવું આપણે આની અંદર લખવું પડશે. તો આ દાખલો એક થઈ ગયો. હવે એક જ નાનકડો દાખલો છે, દાખલા નંબર 3, જેની અંદર એ લોકોએ આપણને પેજ નંબર 82 ઉપર માહિતી આપી છે કે એક ઓફિસમાં કામ કરતા 2 ઓફિસર, બરાબર, 3-10 ક્લાર્ક અને 3 પટાવાળા સ્ટાફ પિકનિક માટે ફાળો આપે છે, તો તેના સંદર્ભમાં તેનો ભારિત મધ્યક શોધો, બરાબર. તો અહીંયા સ્ટાફની વાત કરેલી છે, ઓફિસમાં કામ કરતા વ્યક્તિના, બરાબર. ઓફિસમાં કામ કરનાર વ્યક્તિ સ્ટાફ તરીકે લખી શકો અથવા ઓફિસમાં કામ કરનાર વ્યક્તિ લખી શકો. તો અહીંયા 3 વ્યક્તિના સંદર્ભમાં માહિતી આપી છે, એક ઓફિસર છે, ક્લાર્ક છે અને પટાવાળા છે. હવે અહીંયા ભાર એટલે શું? તો સ્ટાફમાં વ્યક્તિઓની સંખ્યા, બરાબર, એ જ આપણો ભાર થશે. કે વ્યક્તિઓ કેટલા છે એની સંખ્યા, એક વ્યક્તિ નથી. ઓફિસર આપણી સમક્ષ આપેલા છે 2, 10 ક્લાર્ક આપેલા છે અને પટાવાળા 3 છે. હવે એમને આપેલો ફાળો, બરાબર, ફાળાને આપણે એક્સ કહીશું. એક જણ આટલો ફાળો આપે તો 2 જણ કેટલો, એ પ્રમાણેનો કોન્સેપ્ટ આપણે અહીંયા વાપરી શકીએ છીએ મિત્રો. અને છેલ્લે તો કામગીરી સરળ જ છે, એકદમ ઇઝી વસ્તુ છે, પછી ગુણાકાર કરી દઈશું. ફાળો જે એમને આપ્યો છે એ 1000 રૂપિયા છે, 500 રૂપિયા અને 200 રૂપિયા છે, બરાબર. કામગીરી એકદમ સરળ છે, સિમ્પલ છે. ટોટલ આપણી પાસે 10 ને 2 12 ને 3 15 થઈ જશે સિગ્મા ડબલ્યુ. આનો ગુણાકાર કરી લઈએ એટલે કે 2000, 5000 અને 3 × 2 = 600 એટલે 7600. એકદમ સિમ્પલ પ્રશ્ન છે. નોર્મલ આની અંદર યાદ એટલું રાખવાનું કે ભાર છે એટલે કે વ્યક્તિઓની સંખ્યાને આપણે ડબલ્યુ તરીકે લઈશું. વ્યક્તિ દીઠ ફાળાનો મધ્યક માટે, વ્યક્તિ દીઠ ફાળાનો મધ્યક, હવે એમને એ લોકોએ લખ્યું છે ભારિત મધ્યક વાપરવાનું છે એટલે આપણે કોઈ વધારે પ્રશ્ન આમાં આવતો નથી, બરાબર. એટલે કે 7600/15 કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે કરવો પડે આની અંદર. 7600/15 એટલે કે 506.6667 એટલે 67, બરાબર. અને એકમ આપણે એની અંદર રૂપિયામાં છે માહિતી, એટલે આપણે અહીંયા લખી દેવું પડે રૂપિયા. 506.6667 એટલે 67.
આશરે 507 રૂપિયા જે છે એ જ ફાળાનો મધ્યક આપણે કહી શકીએ, એટલે સરેરાશ આટલો ફાળો આપણે વ્યક્તિ દીઠ ગણી શકીએ છીએ. મિત્રો, તો નાનકડો આ સેક્શન હતો જેની અંદર બે પ્રકારના મધ્યક જોયા, મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક. નેક્સ્ટ સ્વાધ્યાય જે છે એની અંદર આપણે એક ઓર મધ્યક જોવાના છીએ, જે છે ગુણોત્તર મધ્યક. તો મિત્રો, આજના સેશનમાં આટલે સુધી રાખીશું. જય માતાજી. થેન્ક યુ. પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ, શેર એન્ડ પ્રેસ બેલ આઇકોન ફોર નોટિફિકેશન. થેન્ક યુ.